મળા વિદ્યાર્થીઓ, અત્યારે આપણે વર્ડપેડ વિશે સમજીશું. અગાઉ આપણે નોટપેડ અને પેઇન્ટના પ્રેક્ટિકલ વિડીયો તમે જોયા. તો નોટપેડ પછી વર્ડપેડ આવે છે. નોટપેડ એ એડિટર પ્રકારનો પ્રોગ્રામ છે અને વર્ડપેડ તેનાથી થોડી વધારે ક્ષમતા સુવિધાઓ ધરાવતો પ્રોગ્રામ છે. સારું, તમને આ સ્ક્રીન દેખાય છે. સ્ક્રીનને જુઓ તો ટેપ સ્વરૂપે હોમ, તો ક્લિપબોર્ડ ગ્રુપ, ફોન્ટ ગ્રુપ, પેરેગ્રાફ ગ્રુપ, ઇન્સર્ટ ગ્રુપ, એડિટિંગ ગ્રુપ છે. વ્યૂ ટેબ ઉપર ક્લિક કરીએ તો ઝૂમ ઇન ઝૂમ આઉટ, રૂલર, સ્ટેટસ બાર જોવા ના જોવા, સેટિંગ આપેલા છે. સારું, આપણે નોટપેડના વિડીયો તમે જોઈ લેજો જેથી મારે ફરી પાછું બધું રિપીટ ના કરવું પડે. આપણે અત્યારે વર્ડપેડ ટ્યુટોરિયલ 1 જોઈ રહ્યા છીએ. સારું, હવે વર્ડપેડનો યુઝ શું છે? તો વર્ડપેડ એ ટેક્સ્ટ એડિટર પ્રોગ્રામ છે, પરંતુ નોટપેડ કરતાં તેમાં ફોર્મેટિંગની, ગ્રાફિક્સની અને લિંક કરવાની અને પિક્ચર લાવવાની ને કેટલીક સુવિધાઓ વધારે આપેલી છે. સારું, તો હવે આપણે માહિતીને બોલ્ડ કરવી છે તો માહિતીને સિલેક્ટ કરો. તો માહિતીને સિલેક્ટ કરવા માટે કર્સર, આ જે ઝબકે છે આઈ આકાર, એને કર્સર અને કોમ્પ્યુટરની ભાષામાં એને ઇન્સર્શન પોઈન્ટ કહે છે, તે આપણે જે માહિતી સિલેક્ટ કરવાની હોય તેના અંતે કાં તો શરૂઆતમાં મૂકવાની. હું વર્ડપેડ શરૂઆતમાં મૂકું છું. હવે માઉસનું ડાબું બટન દબાવેલું રાખી અંત સુધી માઉસને ખસેડો કે તમારે આટલી માહિતી છે. આ માહિતીને સ્ટાઇલ આપવી છે, ફોન્ટ બદલવા છે. તો સ્ટાઇલમાં બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, સ્ટ્રાઇક થ્રુ એટલે કે ચેકી નાખવું. તમારે વિજ્ઞાનમાં H2O લખો છો તો સબસ્ક્રિપ્ટમાં 2 જાય છે, તો સબસ્ક્રિપ્ટ X²Y²માં 2 ઉપર જાય છે લીટીની, એટલે એને સુપર સ્ક્રિપ્ટ કહે છે. લખાણને સ્ક્રિપ્ટ પણ કહેવાય છે. માહિતી આપણે સિલેક્ટ કરેલી છે, બોલ્ડ પર ક્લિક કરું છું. તો જો તમે માહિતી બોલ્ડ થયેલી દેખાશે. માહિતીને ત્રાસી કરવી છે તો બીજો ભાગ સિલેક્ટ કરું છું. આઈ ઇટાલિક પર ક્લિક, માહિતી ત્રાસી થશે, બોલ્ડ કરું છું. જો ઇટાલિક, અનઇટાલિક, ઇટાલિક કર્યું. માહિતી નીચે તમે જેમ નોટમાં ટીચર કહે કે અંડરલાઇન કરો, તો તમે પેન્સિલથી જે અંડરલાઇન કરો છો, હવે તે માહિતી સિલેક્ટ કરી યુ અંડરલાઇન પર ક્લિક કરો. સારું, આ વસ્તુ થઈ ગઈ. હવે માહિતી ચેકી નાખો તો સિલેક્ટ કરો માહિતી અને સ્ટ્રાઇક થ્રુ પર ક્લિક કરો, ચેકાઈ જશે. હવે વાત કરીએ H2O, કેપિટલમાં H2O લખો, 2 ને સિલેક્ટ કરો અને સબસ્ક્રિપ ટૂલ ઉપર ક્લિક કરો. તો જો આ રીતે તમે વૈજ્ઞાનિક સૂત્ર લખી શકો છો. પછી એ જ રીતે ગણિતમાં X²Y² લખાય છે, તો 2 ને સિલેક્ટ કરો, સબસ્ક્રિપ્ટ સુપરસ્ક્રિપ્ટ કરો, વાય પછીના 2 ને સિલેક્ટ કરો, સુપરસ્ક્રિપ્ટ કરો. ઓકે, સારું. તેની આગળ છે ટેક્સ્ટ હાઇલાઇટર કલર, એટલે પેલું માર્ક હાઇલાઇટર બજારમાં મળે છે ને, તમે જોયા હશે. હાઇલાઇટરથી તમે લીટી પર કલર મૂકી શકો છો. હું આટલું લખાણ છે એને હાઇલાઇટ કરવા માગું છું. હવે નીચેના લખાણના ફોન્ટ બદલવા છે, ફોન્ટનો રંગ, તો ફોન્ટનો રંગ પણ તમે બદલી શકો છો. હવે અહીંયા આગળ જે લખાણ છે તેનો રંગ બદલીએ. સિલેક્ટ કરવાનું પહેલા યોગ્ય રંગ પસંદ કરવાનો.
ઓકે સારું, હવે ફોન્ટ મોટા કરવા છે, ફોન્ટ નાના કરવા છે, તો મથાળું હંમેશા બોલ્ડ ઇટાલિક અંડરલાઇન ફોન્ટની સાઇઝ વધારે રાખવાની, બાકી જે ટેક્સ્ટનું લખાણ હોય મોટાભાગે 10 થી 14 પોઈન્ટ સાઇઝ રાખવાની હોય છે, મથાળું છે તેને સિલેક્ટ કરીશ અને આગળ ઇન્ક્રીઝ ફોન્ટ ગ્રો ફોન્ટ બટન પર ક્લિક કરીશ, તો જો જેટલી વાર ક્લિક કરીશું એટલી વાર એ મોટું થશે, આપણે આપણા પેજમાં યોગ્ય માપ અને સારું દેખાય એ પ્રમાણે રાખવાનું. હવે H2O એક્સ સ્ક્વેર વાય સ્ક્વેરને સિલેક્ટ કરું છું, ફોન્ટ નાના કરવા, શ્રિંક ફોન્ટ એટલે નાનું કરવું, ડિક્રીઝ ફોન્ટ. સારું, હવે આગળ જોઈએ પેરેગ્રાફ, તો પેરેગ્રાફને અલાઇન કરવો છે, એટલે કે તમે સ્ક્રીન જુઓ તો નોટપેડમાં રૂલર નહોતું આવતું, અહીં આગળ રૂલર આવે છે કે તમારું પેજની સાઇઝ એમાંથી ડાબી જમણી ઉપર નીચે ચાર બાજુએ માપ છોડી દીધું છે, જેને આપણે માર્જિન કહીએ છીએ, અને જે ભાગ વધ્યો તે ભાગમાં આપણું લખાણ લખાય છે. અત્યારે મેં જસ્ટિફાઈ કર્યું છે, તમારી ચોપડીમાં જસ્ટિફાઈ થયેલું હોય છે, ખાંચા રહેતા નથી જમણી બાજુ, તો અત્યારે લેફ્ટ સાઈડ કરું, જો સેન્ટર માહિતી સિલેક્ટ કરો પહેલાં, લેફ્ટ સાઈડ, તો જો અહીં આગળ ખાંચા દેખાયા, સેન્ટર માહિતી સેન્ટરમાં આવી, એટલે સેન્ટર કરવું હોય તો ટાઇટલને સેન્ટર કરવાનું, યુઝિંગ વર્ડપેડ સિલેક્ટ કરી સેન્ટર કરું છું. હવે આ લેફ્ટ છે સેન્ટર, આ રાઈટ સાઈડ, અને આ છે જસ્ટિફાઈ, તો બંને સાઈડ માર્જિનને સમાંતર થઈ જશે લખાણ. હવે ઉપર બુલેટ આપેલા છે લિસ્ટ માટે, લિસ્ટ લખ્યું કદાચ તમે કે ફ્રૂટનું લિસ્ટ, નેમ ઓફ ફ્રૂટ મેંગો ઓરેન્જ એપલ, તો નેમ ઓફ ફ્રૂટને સિલેક્ટ કરી અંડરલાઇન આપું છું, બોલ્ડ કરું છું, ત્રણ ફ્રૂટ લીધા છે તે સિલેક્ટ કરી અને અહીં આગળ આ જે સિમ્બોલ છે બુલેટનો ત્યાં ક્લિક કરું છું, તો જો ત્યાં આગળ નિશાની આવી ગઈ. લાઇન સ્પેસિંગ, હવે જો આ લખાણ લખ્યું છે ત્યાં આગળ લાઇન સ્પેસિંગ વધારવી છે, અત્યારે નોર્મલ એક પોઈન્ટ એક લીટી પછી જગ્યા છોડે છે, તો હું બે કરું છું, તો જો આ રીતે લાઇનનું વચ્ચે લખાણ વધે, મેન્યુઅલી તમે કહું જાતે આવું કરવું હોય તો આપણે સમય વધારે જાય, અથવા તો લખી દીધા પછી એને ના કરી શકે, નવેસરથી લખવું પડે. બે પેરેગ્રાફ વચ્ચે જગ્યા છોડવી હોય 10 પોઈન્ટની, તો તે પણ અહીં આગળ બતાવવામાં આવેલ છે, બે પેરેગ્રાફ વચ્ચે. હવે આ લાઇન છે દોઢની કરું છું, દોઢ પોઈન્ટ એક મૂળ માપ છે. હવે લાઇન પેરેગ્રાફ જોઈએ, તો જો અત્યારે ફોર્મેટ ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ પછી કર્સર છે, એન્ટર આપું છું, એન્ટર આપીએ એટલે ફકરો પડી જાય. હવે બે ફકરાનું સિલેક્ટ કરું છું અને લાઇન સ્પેસિંગ પર ક્લિક કરી એડ 10 પોઈન્ટ સ્પેસ આફ્ટર પેરેગ્રાફ, તો જુઓ સ્પેસ વધઘટ થઈ. સારું, પિક્ચર ઉમેરવું છે, તો પિક્ચર ઉમેરવા માટે તમે કર્સરને કોઈ જે નવી જગ્યાએ લઈ જાઓ, ચોપડીમાં તમે જે પિક્ચર જુઓ છો અહીં આગળ તમને બેઝિક સમજાવીશું, પછી આગળના માઇક્રોસોફ્ટ વર્ડ કે રાઇટરમાં એ વર્ડ પ્રોસેસર પ્રોગ્રામ છે, એટલે આપણને કેમનું બુક બનાવીને કામ કરવું, પબ્લિકેશનને લગતું એ સમજે, ખાલી અત્યારે આપણે પિક્ચર લાવતા જોઈએ. પિક્ચર પર ક્લિક, સેમ્પલ પિક્ચર પર ક્લિક, અને અહીં આગળ જે તૈયાર પિક્ચર છે એ પસંદ કરો કોઈ બી અને ઓપન કરો, કયું પિક્ચર આવશે જે તમારા કોમ્પ્યુટરમાં સેવ કરેલું હોય તે ઓપન, તો જો પિક્ચર આવી ગયું. સારું, ડ્રો કરવું છે તો ડ્રો પેઇન્ટિંગ, તો પેઇન્ટ ખુલશે, અત્યારે હું વર્તુળ દોરું છું, એક ફિલ કલર કરું છું,